જેમાં દાંડિયા બજારનું અંબાજી મંદિર પણ બંધ રહ્યું હતું ચેટીચાંદની નિમિત્તે ઝૂલેલ મંદિર ધાર્મિક વિધિ કર્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું તો મહારાષ્ટ્રીયન પરિવારે પોતાના પરિવારે ગુડી પડવાની ઉજવણી કરી હતી ચૈત્ર માસનો પ્રારંભ થતાં જ કોરોના વાયરસના ભયના પગલે ધાર્મિક સ્થળો સદંતર બંધ રાખવાનું જાહેરનામું હોવાના પગલે ધાર્મિક સ્થળો સદંતર બંધ રહ્યા હતા જ્યારે ચૈત્ર માસના દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરે ચૈત્ર માસના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ત્યારે કોરોનાના પગલે મંદિર મે માર્ચ સુધી બંધ રહેશે તેવી નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવતા મંદિર પણ સદંતર બંધ રહ્યું છે ચૈત્ર માસના અને ધાર્મિક તહેવારો મુજબ મંદિરના સંચાલકો દ્વારા ધાર્મિક વિધિ મુજબ સવારે અને સાંજે માતાજીની આરતી કરી ધાર્મિક પર્વની સાદાઈ થી મનાવી રહ્યા છે અને મંદિરોમાં ભક્તોએ આવવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે જેના કારણે લોકો ઘરમાં બેસી રહી માતાજીની આરાધના કરવા મગ્ન થયા છે તો બીજી તરફ સિંધી સમાજનું આજે નવું વર્ષ મનાવવામાં આવે છે પરંતુ કોરોના વાયરસને પગલે લોકો વધુ પ્રમાણમાં એકત્રિત ન થાય તે માટે ભરૂચના ભાગાકોટ વિસ્તારમાં આવેલ જુલેલાલ મંદિરે મંદિરના સંચાલકો દ્વારા પાંચ થી સાત લોકોએ ભગવાન જુલેલાલની આરતી અને ધાર્મિક વિધિ કરી લોકોને અપીલ કરી હતી કે કોરોના વાયરસથી સાવચેત રહો અને ઘરમાં જ રહેવાનું પસંદ કરી

ત્યાં આજે કોરોનાના ભય વચ્ચે માત્ર હતી થી બહાર ગુડીની સ્થાપના કરવામાં આવતી હોય છે પરંતુ કોરોના વાયરસના ભય વચ્ચે મહારાષ્ટ્રીયન પરિવાર પોતાના ઘરમાં જ ગુડીની સ્થાપના કરી ધાર્મિક વિધિ કરી ગુડી પડવાની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જોકે કોરોના વાયરસના ભય વચ્ચે ધાર્મિક સ્થાનો બંધ રહેતા લોકો ઘરમાં જ રહ્યા હતા ચેટીચંદ એટલે અમારા સિંધી સમાજનો નવ વર્ષ કહેવાય છે આ એક હજાર એકોતેરમો જન્મદિવસ હતો ઝૂલેલાલ ભગવાનનો પણ આજે વિશ્વમાં મા બીમારી થઈ છે અને ભારતમાં બી એની શરૂઆત થઈ છે એના લીધે અમે સરકારનું સન્માન રાખીને અમે બધા જે દેશ વિદેશથી આ તહેવારના દિવસે આ મંદિરે આવતા હોય છે એ બધા યજમાનોને અમે રોક્યા છે કે આ ચેપ બહુ ખરાબ છે એકબીજાને ચેપ લાગે છે તો આ બીમારી વધારે ફેલાય છે જે સરકાર એકસો ચુમ્માલીસની કરમ લાગાઈ છે એના લીધે અમે લોકોએ આ મંદિરમાં બધાને આવવા માટે રોક્યા છે અને એક જ મારા તરફથી બધાને નર્મ વિનંતી છે કે ભાઈ જે બી લોકો ઘરે છે એ લોકો ઘરે જ રહે ઘરની બહાર ના નીકળે જો ઘરની બહાર નીકળશે તો આ બીમારી વધારે ફાટશે વધારે ચેપ ફેલાશે અને મહામારી થઈ જશે તો આ આજના ઝૂલેલાલ ચેટીચંદના નિમિત્તે અમે લોકો જે અહીંયા મંદિરે ભેગા થઈને પ્રાર્થના કરી છે કે આ જે કોરોના વાયરસ છે જે એક હજાર સિત્તેર વરસ પહેલાં બી એમને બધું સહાયતા કરી હતી અને બધાના કષ્ટનું નિવારણ કર્યું હતું આજે બી આ ચેટીચંદના દિવસે અમે લોકો એક જ પ્રાર્થના કરી રહ્યું છે પૂરો સમાજ નહીં પણ હિન્દુ ધર્મથી લઈને બધા જ લોકો આ એક કરી રહ્યા છે પ્રાર્થના કે ભાઈ આમ આ બીમારી ખતમ થાય અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ઝૂલેલાલ ભગવાન પોતાના આશીર્વાદથી આ બીમારીને વિશ્વમાંથી દૂર કરી દેશે લાલ લાલઈ ચો ઝૂલેલાલ આ મંદિર સિંધમાં જ્યારે ઝૂલેલાલ ભગવાનનો જન્મ થયો હતો ત્યારે ઉડેરેલાલ પર એમને પર પુગુદેવ સંત દ્વારા અખંડજ્યોત જગાવડાઈ હતી અને એ જ્યોત લઈને એમના પોગરદેવના વંશજ પરમપૂજ્ય ઠાકોર સાંઈ હંસલાલ સાહેબ એ જ્યોત લઈને ભરૂચ આવ્યા હતા ઓગણીસો સુડતાલીસથી ત્યારથી આ જ્યોત ત્યાં ચાલી રહી છે તો મને પૂર્ણ વિશ્વાસ છે કે આ જ્યોતના જે બી દર્શન કરે છે એ આ બધી કષ્ટથી દૂર થઈ જશે લાલ લાલઈ ચૌ ઝૂલે